હું અહીંયા લગભગ 5-6 વર્ષથી આવું છું અને આના જેવો ટેસ્ટ બેસ્તનમાં કશે પણ મળતો નથી, તો તમે પણ એકવાર ટ્રાય કરો અહીંયા આવીને, તો તમને ખબર પડશે. મહારાષ્ટ્ર મિસળ પાઉં આલુપુરી, જે સુરતમાં અત્યાર સુધીનું સૌથી બેસ્ટ મિસળ પાઉં મેં આ જગ્યાએ ખાધું છે. આ ખાવસા એવું વસ્તુ છે ને કે એક્સપ્લેન કરવાનું બહુ અઘરું છે, પણ જ્યારે તમે ખાશો ને ત્યારે ખબર પડશે કે ઓહો ભાઈ પૈસા વસૂલ છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો, વેલકમ બેક ટુ માય ચેનલ. સુરત સિટીમાં આવ્યા છે તો આલુપુરી અને ખાવસા એ ખાધા વગર તો ભાઈ કંઈ ચાલે. ભેંસાનથી જિયાઉ ગામ તરફ જતા એક રસ્તો છે અને એ રસ્તા પર તમે અહીંયા જોઈ શકો છો શ્રી સાંઈ આલુપુરી અને ખાવસા. એટલા જબરજસ્ત ખાવસા અને આલુપુરી મળે છે ને બોસ, હું અહીંયા આવીને કાલે ટેસ્ટ કરી ગયો હતો અને પછી મેં આજે વિડીયો બનાવવા આવ્યો છું. સુરતમાં બધી બહુ જગ્યાએ મળે છે, પણ આ જગ્યાની સ્પેશિયાલિટી એ છે એમનો ટેસ્ટ. ખાવસાનો ટેસ્ટ તમને સુરતમાં જનરલ બધી બહુ જગ્યાએ થોડો થોડો અલગ અલગ જોવા મળશે, એવી જ રીતે ખાવસાનો ટેસ્ટ અહીંયા એકદમ અલગ છે અને એડિક્ટેડ છે. અને બાકી આલુપુરી તો બસ સુરતની જાન છે. ચાલો આ બધી જ વસ્તુ આપણે આ વિડીયોમાં જોઈશું આજે. આવી જાઓ. પચાસ આવ્યા, કોણ છે, કોણ લઈ ગયો? આલુપુરી એટલે તમે બટાકાપુરી ના સમજી લેતા. સુરતમાં આલુપુરી આ ટાઈપની હોય છે, બટાકાપુરી એ અલગ વસ્તુ છે અને આ છે આલુપુરી, જેમાં મેંદાની કાચી તળેલી પૂરી હોય છે. મેંદાની કાચી તળેલી પૂરીની અંદર જે વટાણાનો કહે ને રગડો હોય છે અને આ બ્લેક કલરની છે કોકમની ચટણી. આ જે બ્લેક કલરની તમને દેખાશે એ કોકમની ચટણી છે અને સેવ છે અને ઉપરથી એ લોકોનો મસાલો નાખેલો છે પાવડર ટાઈપનો. લીંબુ નીચેલો છે અને ડુંગળી છે. આ છે સુરતી આલુપુરી. બટાકાપુરી અલગ છે અને આલુપુરી અલગ છે. કોકમની ચટણીના લીધે ટેસ્ટ આખો આલુપુરીનો અલગ થઈ જાય છે. એવું વિચારતા હશો કે અસલ મેંદાની પૂરી છે તો મોંમાં ચીવડ, એવું કંઈ નથી. મેંદાની પૂરીમાં અંદર થોડુંક ચાવું પડે તો અલગ વસ્તુ છે. હવે ખબર પડી કે સુરતી આલુપુરી આટલી ફેમસ કેમ છે. આ 10 રૂપિયાની એક પ્લેટ છે. ક્વોલિટી તો એકદમ બેસ્ટ છે, ક્વોન્ટિટી તમે જોઈ શકો છો. તમે ખાવાના તમારું બનાવતી છે? હા બનાવ, તીખું ના બનાવો તમે. માસીનો ફોટો લઈ લેજો કાકા. બસ લીંબુ કે જો નાખું સુરતના ફર્સ્ટ નંબરના ખાવસા. હા એમ તો બધા જ વખાણ કરે. બીજું બનાવજો. પ્રાઈસ શું કહું? 10 રૂપિયાની આલુ પૂરી અને ખાવસાની પ્રાઈસ 25 રૂપિયા.
ખાવસાની અંદર પાપડી નાખવામાં આવે છે અને આ મેઇન છે કોકોનટ કરી. કોકોનટ કરી છે મસાલો અને તરી નાખીને, અને આમાં આવે છે લીલી ડુંગળી. લીલી ડુંગળી વગર ખાવસા અધૂરા છે એવું કહેવાય છે. અને સાથે છે નૂડલ્સ બોઇલ કરેલા, અને બાકી જે તરી હોય છે એમની એ સ્પેશિયલ સ્પાઇસી કરવા માટે, અને લીંબુ નાખેલું હોય છે જેનાથી થોડી ઘણી તમને ખટાશ લાગશે. આ 25 રૂપિયાનો એક બાઉલ છે ખાવસાનો. સ્ટ્રગલ બહુ કર્યું છે ખાવસા લેવા માટે અને આલુપૂરી લેવા માટે, લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું. અને ખાવસા જરા બી સ્વીટ આવતા નથી. કદાચ જો શરદી ખાંસી થઈ હોય ને તો ખાવસાને એક બાઉલ ખાઈ લો, ઓકે થઈ જાય. રગડો કહીએ ને, રગડો અને દાળ એ બંનેનું કોમ્બિનેશન છે. અને આ જે પાપડીની ક્રિસ્પીનેસ મોંમાં લાગે છે ને ભાઈ, અને સાથે લીલી ડુંગળી ને એમનો સ્પેશિયલ પાવડર ટાઈપનો એક મસાલો છે એ. આ ખાવસા એવી વસ્તુ છે ને કે એક્સપ્લેન કરવાનું બહુ અઘરું છે, પણ જ્યારે તમે ખાશો ને ત્યારે ખબર પડશે કે ઓહો ભાઈ પૈસા વસૂલ છે. ગાઈસ, તો લોકેશનની વાત કરીએ, આ છે ભેંસ્તાન ચોકડી. અને ભેંસ્તાન ચોકડી પર સાઈડમાં આ જગ્યાએ મહારાષ્ટ્ર મિસળ પાવ આલુપૂરી. સવારે કેટલા વાગ્યા? સવારે 7:30 વાગે થી 11 વાગે. શું વાત છે? આ તમે જોઈ શકો છો, આ છે મિસળ પાઉં, એટલે કે અંદર ફણગાવેલા મગ છે, ગાંઠિયા છે અને અંદર થોડાક પકોડા નાખેલા છે. આ તમે જોઈ શકો છો, આ કંઈક પકોડા જેવું જ છે અને ઉપરથી તરી નાખેલી છે. મેઇન વસ્તુ આમનો રસો જ છે, અને આપણે પાઉ જોડે ખાવાનું આવી રીતે. પાઉ પણ એકદમ સોફ્ટ છે. ઓહો, અને મિસળ પાઉને પહેલાં તો વ્યવસ્થિત રીતે હલાવવું પડે. પચાસ ટકા ટેસ્ટ તમને એવું લાગશે કે આપણે કંઈક ભજીયા જેવું ખાઈએ છીએ, અને 50% ટેસ્ટ તમને એવું લાગશે કે આપણે પ્રોપર એક સેવસળ ખાઈએ છીએ મસ્ત તરી નાખીને. જરા પણ સ્વીટ નથી, અને ફણગાવેલા મગ છે એનો પણ તમને થોડો ઘણો ટેસ્ટ તો લાગશે જ. આપણે એકલું મિસળ પહેલાં ટ્રાય કરીએ ફરીથી. ગરમા ગરમ આ વસ્તુ સવારમાં મળી જાય ને, દિવસ સારો જાય આપણો. અને સુરતમાં ભેંસ્તાન એરિયામાં સવારે 7 વાગ્યાથી લઈ અને સવારના 11 વાગ્યા સુધી આ જગ્યાએ મળશે મિસળ પાઉં, જે સુરતમાં અત્યાર સુધીનું સૌથી બેસ્ટ મિસળ પાઉં મેં આ જગ્યાએ ખાધું છે. હમ
મારું નામ રજનીકાંત ચૌધરી છે. હું અહીંયા લગભગ 5-6 વર્ષથી આવું છું અને આના જેવો ટેસ્ટ બેસ્તનમાં કશે પણ મળતો નથી. તો તમે પણ એકવાર ટ્રાય કરો અહીંયા આવીને, તો તમને ખબર પડશે. જે ટાઈમ પર મારા ખાલી 1500 સબસ્ક્રાઈબર હતા ને, એ ટાઈમ પરથી નિકુંજ હવે મને સપોર્ટ કરે છે. ઓપન ચેલેન્જ છે, આખા ગુજરાતમાં આટલું સસ્તું અને કેફે છે, કેફેમાં આટલું સસ્તું કોઈ જગ્યાએ નહીં મળે. ઓપન ચેલેન્જ છે. ખાલી તમે પ્રાઇસ લિસ્ટ જુઓ, 120 રૂપિયામાં 3 પીઝા, એ બી 7 ઇંચના, 100 રૂપીઝમાં 4 વેજ બર્ગર. આ પ્રાઇસ સેગમેન્ટની અંદર તમને આ વસ્તુ આટલા ટેસ્ટફુલી નહીં મળશે.